હેલો ફ્રેન્ડ્સ સ્ટાન્ડર્ડ સિક્સ સબ્જેક્ટ ઇંગ્લિશ આજે આપણે ગ્રામરની અંદર લેસન નંબર ફોરનો અભ્યાસ કરીશું ગયા લેક્ચરની અંદર આપણે લેસન નંબર થ્રીનો અભ્યાસ કર્યો હતો જે હતું આજ્ઞાર્થ વાક્ય આજે આપણે લેસન નંબર ફોર પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળનો અભ્યાસ કરીશું કોઈ ક્રિયા અત્યારે એટલે કે હાલમાં થઈ રહી છે અથવા તો થઈ રહી નથી એવું દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય છે અહીં કરતા પ્રમાણે ક્રિયાપદનું ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એટલે કે ઇઝ એમ અને આર વપરાય છે જેમ કે હી સી ઈટ હોય તો એની જોડે ઇઝ આવે આઈ જોડે એમ આવે અને વી યુ અને ધે જોડે આર આવે તથા ક્રિયાપદની પાછળ આઈએનજી લગાવાય છે આઈએનજી લગાવવાથી ક્રિયા અત્યારે થઈ રહી છે ચાલુ છે તે દર્શાવાય છે ક્રિયાપદને અંતે આઈએનજી લખાવતી વખતે નીચેની બાબતોને આપણે ધ્યાનમાં રાખીશું તો પહેલો નિયમ છે કે ક્રિયાપદના અંતે જો ઈ હોય તો ઈને દૂર કરી અને આઈએનજી લગાવવામાં આવે છે જેમ કે ટી એ કે ઈ ટેક ટેકની છેલ્લો અક્ષર શું લખેલો છે ઈ તો આપણે શું કરીશું ઈને કાઢી નાખીશું અને પાછળ આઈએનજી લગાવીશું એટલે એનો સ્પેલિંગ થશે ટી એ કે આઈ એનજી ટેકિંગ એટલે કે લેવું એવી જ રીતે સી આર ઈ એ ટી ઈ ક્રિએટ તો ઈ કાઢી અને આઈએનજી એટલે થશે ક્રિએટિંગ જીઆઈવી ઈ ગીવ ગિવ એટલે કે આપવું તો વી ની પાછળ શું લગાવીશું આઈએનજી બરાબર ને તો ગીવનું થશે ગિવિંગ બીજો નિયમ જો ક્રિયાપદના અંતે વ્યંજન હોય અને વ્યંજનની તરત જ આગળ એક જ સ્વર હોય તો છેલ્લો વ્યંજનને બે વખત લખાય છે જેમ કે એસઆઈટી સીટ ટી એ છેલ્લો અક્ષર છે એની આગળ સ્વર સ્વર એટલે કે એ ઈ આઈ ઓ યુ એક જ વખત છે એટલે છેલ્લો અક્ષર બેવડાવવાનો એટલે થશે એસ આઈ ડબલ ટી આઈએનજી સિટિંગ એટલે કે બેસવું એવી જ રીતે આરયુ એન રન તો એનની આગળ યુ આવેલો છે જે સ્વર છે એટલે છેલ્લો ડબલ એન થઈ અને આઈએનજી થશે એટલે કે રનિંગ એસ ડબ્લ્યુ આઈ એમ સ્વિમ તો એમની આગળ આઈ આઈ જે સ્વર છે એટલે સ્વીમનું થશે એસ ડબ્લ્યુઆઈ ડબલ એમ આઈએનજી સ્વિમિંગ પણ જો છેલ્લા વ્યંજનની આગળ બે સ્વર હોય આપણે ઉપર નિયમ છે એક સ્વર હોય તો છેલ્લો અક્ષર બેવડાવીને આઈએનજી પણ જો છેલ્લા વ્યંજનની આગળ બે સ્વર હોય તો છેલ્લે વ્યંજન બેવડાવવાતો નથી જેમ કે ડબલ્યુ ઇ એ આર આર એ છેલ્લો અક્ષર એની આગળ ઈ અને એ બે સ્વર થયા તો છેલ્લો આર બેવડાવવાતો નથી ફક્ત આઈ એનજી લગાવવામાં આવે છે એટલે વેરનું થશે વેરિંગ એવી જ રીતે આર એ આઈ એન રેઇન તો એનની આગળ એ અને આઈ બે સ્વર છે એટલે રેઇનનું થશે આર એ આઈ એન આઈ એનજી રેઇનિંગ ત્યારબાદ ઈ એ ટી ઈટ ઇટ એટલે કે ખાવું તો ટીની આગળ બે સ્વર છે તો એનું શું થશે ઇટિંગ બરાબર ને ત્રીજો નિયમ જો ક્રિયાપદને અંતે આઈ અને ઈ હોય તો તેના બદલે વાય લખીને આઈએનજી લગાવવામાં આવે છે જેમ કે એલ આઈ ઈ લાય તો આઈ અને ઈ ને આપણે શું કરવાનું કાઢી નાખવાનું અને વાય કરી અને આઈએનજી લગાવવાનું લાય લાઈંગ એવી રીતે ડાય તો ડાયનું થશે વાય કાઢી આઈ અને ઈ કાઢી વાય અને પાછળ આઈ એનજી તો ડાઇંગ એવી જ રીતે ટી આઈ ઇ ટાઈ તો ટાઈનું થશે ટાઈંગ બરાબર ને તો આપણે ત્રણ નિયમોને ધ્યાનમાં રાખીશું શું તો પહેલો છે ઈ હોય તો ઈ કાઢીને આઈ એનજી લગાવવાનો બીજો નિયમ છે વ્યંજનની આગળ એક સ્વર હોય તો છેલ્લો અક્ષર બેવડાવી અને આઈનજી કરવાનો પણ જો વ્યંજનની આગળ બે સ્વર હોય તો બેવડાવ્યા વગર ફક્ત આઈનજી લગાવવાનું અને ત્રીજો નિયમ છે જો ક્રિયાપદને અંતે આય અને ઈ હોય તો આય અને ઈને કાઢી એના બદલે વાય કરવાનો અને પછી આઈએનજી લગાવવાનો યાદ રહેશે ને હવે આપણે એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્યનો અભ્યાસ કરીએ ફર્સ્ટ નંબરમાં શ્રુતિ ઇઝ સીટિંગ ઓન ધ ચેર એટલે કે શ્રુતિ ખુરશી પર બેઠી છે તો અહીંયા બેસવાની ક્રિયા અત્યારે ચાલુ છે એટલે સીટિંગનો સ્પેલિંગની પાછળ શું લગાવેલું છે સીટની પાછળ ડબલ ટી કરી અને આઈએનજી જે નિયમ આપણે આગળ હમણાં જ સમજાવી દીધો એટલે કે શ્રુતિ ખુરશી પર બેઠી છે સેકન્ડ નંબરમાં આઈ એમ સ્ટડીંગ નાવ સ્ટડીંગ એટલે કે અભ્યાસ કરવો અથવા તો ભણવો તો આ ક્રિયા અત્યારે ચાલુ છે નાવ એટલે કે અત્યારે જ તો હું અત્યારે ભણી રહ્યો છું ભણી રહ્યા છો ને થર્ડ નંબરમાં ધ ચિલ્ડ્રન આર પ્લેઈંગ બાળકો રમી રહ્યા છે તો અહીંયા કઈ ક્રિયા ચાલુ છે તો પ્લે અને એની પાછળ આઈએનજી એટલે કે રમવાની ક્રિયા ચાલુ છે બાળકો રમી રહ્યા છે તો આ થયા આપણા હકાર વાક્યો એટલે કે એફર્મેટિવ સેન્ટેન્સ હવે આપણે નેગેટિવ સેન્ટેન્સ નેગેટિવ એટલે શું થશે નકાર વાક્ય તો નકાર વાક્યનો અભ્યાસ કરીએ તો નકાર વાક્ય રચનામાં ક્રિયાપદ અને ટોબીના રૂપની વચ્ચે એનો નોટ મૂકવામાં આવે છે જેમ કે ઇઝ પ્લેઇંગ રમે છે ઈઝ એ ક્રિયાપદ છે પ્લે એ ક્રિયા છે અને ક્રિયા ચાલુ દર્શાવવા માટે આ એનજી લગાવવામાં આવે છે એટલે કે રમે છે આ વાક્ય શું છે હકારમાં છે હવે આ જ વાક્યને નકાર બનાવવું હોય તો ઇઝ નોટ પ્લેઈંગ એટલે કે રમતો નથી તો આગળ આપણે નિયમ સમજાવ્યો ને કે જો ક્રિયા ના કરી રહ્યું હોય તો શું મૂકવામાં આવે છે ટૂબીના ક્રિયાપદની વચ્ચે નોટ મૂકવામાં આવે છે હવે આપણે એના શોર્ટ ફ્રોમ શોર્ટ ફોર્મ એટલે કે રૂપોનો અભ્યાસ કરીએ જેમ કે ઇઝ નોટ તો ઇઝ નોટને ટૂંકમાં શું કહેવામાં આવે છે ઇઝન્ટ યાદ છે ને આ તમે પાંચમા અને છઠ્ઠા ધોરણના અભ્યાસમાં ભણો છો ઇઝ નોટને ટૂંકમાં કહેવાય ઇઝન્ટ એનું સ્પેલિંગ કઈ રીતે લખાવાય તો આઈ એસ એન કરવાનો ઉપર ડેસ કરવાનો અને પછી ટી લખવાનું એટલે થશે ઇઝન્ટ ત્યારબાદ આર નોટ લખેલું હોય તો આર નોટનું ટૂંકું સ્વરૂપ શું થશે આરન્ટ જેનો સ્પેલિંગ થશે એ આર ઇ એન ઉપર ડેશ કરવાનો અને ટી સી ઇઝ નોટ હવે જો સી ઇઝ નોટ હોય તો એને ટૂંકમાં શું લખાય સી ઇઝન્ટ આગળ સમજાયું ને હમણાં અથવા તો સીઝ નોટ એટલે કે સી કરવાનો ઉપર ડેશ કરવાનો અને એસ એનો મતલબ ઇઝ લખ્યું છે એમ વાંચવાનું અને સીઝ ઇઝ એનો ટી નોટ એવી જ રીતે ધ્યે આર નોટ માટે ધ્યે આરન્ટ અથવા તો ધ્યે નોટ હવે ધ્યે આરન્ટ લખવાનો તો આપણે શીખી ગયા કે એ આર ઈ એન કરવાનો ઉપર ડેશ કરવાનો અને ટી લખવાનું પણ ધ્યે આરને ને ટૂંકમાં લખવું હોય તો શું લખાય ટી એચ ઇ વાય ઉપર ડેસ અને આર ઇ લગાવવાનો અને એનો ટી નોટ એમ બે રીતે લખી શકાય છે નોટ હંમેશા ટુબીના ક્રિયાપદના રૂપ અને ક્રિયાપદની વચ્ચે આવે છે વન નંબરમાં ઇટ ઇઝ નોટ રેઇનિંગ રેઇનિંગ એટલે કે વરસાદ પડતો નથી અહીંયા નોટ લખ્યું છે એટલે આ ક્રિયા કઈ કહેવાય નકારમાં તો ઈઝ અને ક્રિયાપદ જે આપેલું છે રેઇન એની વચ્ચે શું મૂકવામાં આવ્યું છે એનોટી નોટ સેકન્ડ નંબરમાં મુક્તિ ઇઝ નોટ વોચિંગ ટીવી મુક્તિ ટીવી જોતી નથી એટલે અત્યારે ટીવી જોવાની ક્રિયા ચાલુ નથી થર્ડ નંબરમાં વી આર નોટ ગોઈંગ આઉટ આપણે બહાર જઈ રહ્યા નથી તો આ કયા વાક્ય કહેવાય નકાર વાક્ય કહેવાય બરાબર ને હવે આપણે ઇન્વરેશન ક્વેશ્ચન એટલે કે ઉલટ પ્રશ્નનો અભ્યાસ કરીએ જે પ્રશ્નના ઉત્તર હા કે નામાં આવે તેને ઉલટ પ્રશ્ન એટલે કે ઇન્વરેશન ક્વેશ્ચન કહે છે અહીં ટુ બીનું રૂપ વાક્યની શરૂઆતમાં એટલે કે કર્તાની પહેલાં મૂકવામાં આવે છે જેમ કે આર યુ ગેટિંગ લેટ શું તમને મોડું થાય છે તો અહીં આગળ શું કરવામાં આવેલું છે તો મેં યુનિ નીચે અંડરલાઈન કરી છે અંડરલાઈન કરવાનું કારણ શું છે તો કે એ કરતા છે એની પહેલાં મૂકવામાં આવે છે માટે સેકન્ડ નંબરમાં ઇઝ અભિષેક રીડિંગ ન્યૂઝપેપર શું અભિષેક સમાચાર પત્ર એટલે કે છાપું વાંચી રહ્યો છે તો ઉપરના વાક્યમાં યુ એ કરતા છે આ બીજા નંબરના વાક્યમાં અભિષેક નામ છે એ કરતા છે અને થર્ડ નંબરમાં આર ધે કમિંગ હિયર તો અહીંયા ધે એ કરતા છે એટલે એને લાલ અક્ષરથી અને કરેલા છે છે તો શું તેઓ અહીંયા આવી રહ્યા હવે આપણે એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાયનો અભ્યાસ કરીએ પ્રશ્ન એકની અંદર નીચેના વાક્યનું અંગ્રેજીમાં ભાષાંતર કરો એટલે કે વાક્યનું શું કરવાનું છે આપણે અંગ્રેજી જે આપણે લેસન નંબર થ્રીની એક્સરસાઇઝના પ્રશ્ન એકમાં પણ શીખી ગયા હતા બરાબર ને સરસ ચાલો ધ્રુવ વાસળી વગાડી રહ્યો છે તો આજે આપણે ચાલુ વર્તમાન કાળમાં બધા વાક્ય છે એટલે કે ક્રિયાપદ અને પાછળ આઈએનજી લગાવી અને વાક્ય બનશે તો અહીંયા આગળ કરતાં કોણ છે ધ્રુવ કઈ ક્રિયા કરી રહ્યો છે વાસળી વગાડવાની તો આવશે ધ્રુવ ઇઝ પ્લેઇંગ ફ્લ્યુટ ફ્લ્યુટ એટલે કે વાસળી ધ્રુવ વાસળી વગાડી રહ્યો છે સેકન્ડ નંબરમાં રાધિકા દેવની રાહ જુએ છે રાહ જોવી એટલે કે વેઇટ કરવું તો વેટનું થશે વેઇટિંગ તો રાધિકા ઇઝ વેઇટિંગ ફોર દેવ બરાબર ને થર્ડ નંબરમાં વિદ્યાર્થીઓ નિબંધ લખી રહ્યા છે વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં શું કહેવામાં આવશે યસ સ્ટુડન્ટ્સ તો ધ સ્ટુડન્ટ્સ આર રાઇટિંગ એસે નિબંધને શું કહેવામાં આવે છે એસે કહેવામાં આવે છે બરાબર ફોર્થ નંબરમાં કબૂતર આકાશમાં ઉડી રહ્યું છે તો કબૂતરને ડવ પણ કહેવામાં આવે અને પીઝન પણ કહેવામાં આવે તો વાક્ય વનશે અ પીઝન ઇઝ ફ્લાઇંગ ઇન ધ સાક્ષી આપણી સાથે આવતી નથી નથી એટલે કે આ વાક્ય કેવું છે નકારમાં છે તો સાક્ષી ઇઝ નોટ કમિંગ વિથ અસ વિથ એટલે કે સાથે અને આપણી એટલે કે અહીંયા અવરનું થશે અસ હવે આપણે પ્રશ્નો બે કૌંસમાં આપેલા ક્રિયાપદને યોગ્ય રૂપો વડે ચાલુ વર્તમાન કાળમાં ખાલી જગ્યા પૂરો ચાલુ વર્તમાન કાળ એટલે તો ખબર છે ને મૂળ ક્રિયાપદની પાછળ આઈએનજી અને આગળ કરતા હોય તો એક નંબરમાં અનિતા ખાલી જગ્યા મેંગો કૌંસમાં આપેલું છે કે ઈટ મેંગો એટલે કે કેરી તો હવે ક્રિયા ખાવાના અર્થમાં છે કૌંસમાં છે ઈ એટી ઈટ ઈટ એટલે કે ખાવું તો શું થશે અનિતા ત્રીજો પુરુષ એકવચન એટલે આવશે ઈસ અને ઈટનું થઈ જશે ઈટિંગ અનિતા કેરી ખાઈ રહી છે સેકન્ડ નંબરમાં વી ખાલી જગ્યા ઇન ધ ઓફિસ કૌશમાં આપેલું છે વર્ક તો વી જોડે ક્રિયાપદ આવે આર અને વર્કનું થઈ જશે વર્કિંગ વી આર વર્કિંગ ઇન ધ ઓફિસ અમે ઓફિસમાં કામ કરી રહ્યા છીએ થર્ડ નંબરમાં નિયતિ ખાલી જગ્યા અપોયમ કૌંસમાં આપેલું છે રાઈટ રાઈટ એટલે કે લખવું હવે નિયતિ નામ છે ત્રીજો પુરુષ એક તો આવશે ક્રિયાપદ ઈસ એટલે થશે નિયતિ ઈઝ રાઈટ થઈ જશે રાઇટિંગ અપોયમ નિયતિ કવિતા લખી રહી છે ફોર્થ નંબરમાં આઈ ખાલી જગ્યા ટુ સોનાલી હવે ટોક આપેલું છે કૌંસમાં ટોક એટલે કે વાતો કરવી તો આઈ જોડે ક્રિયાપદ કયું આવશે એમ અને શું થઈ જશે ટોકિંગ ટોકિંગ એમ ટુ સોનાલી હું સોનાલી સાથે વાત કરી રહી છું ફિફ્થ નંબરમાં ધ ફાર્મર્સ ખાલી જગ્યા ધેર ફિલ્ડ્સ ફિલ્ડ્સ એટલે કે ખેતરો કૌંસમાં આપેલું છે પ્લાવ પ્લાવ એટલે કે ખેડવું તો ખેતરો ખેડ જે છે એ કોણ ખેડી રહ્યા છે અહીંયા આપેલું છે ફાર્મર્સ ફાર્મર્સ શું છે બહુવચન છે તો બહુવચનની અંદર ક્રિયાપદ શું આવશે એ આર ઈ આર તો ફાર્મર્સ આર અને પ્લાવનું થશે પ્લાઉંગ ફાર્મર્સ આર પ્લાઉંગ ધેર ફિલ્ડ્સ ખેડૂતો તેમના ખેતર ખેડી રહ્યા છે સિક્સ નંબરમાં યુ ખાલી જગ્યા ઓન માય સીટ અને કૌંસમાં આપેલું છે એસઆઈટી સીટ હવે એસ ટી સીટ સીટ એટલે કે બેસવાની જગ્યા જે બેઠક હોય એ જ્યારે એસઆઈટી સીટ એટલે કે બેસવું તો યુ બહુવચન છે એટલે ક્રિયાપદ આવશે આર અને સીટનું થશે સીટિંગ સ્પેલિંગ શું થશે તો વ્યંજનની આગળ એક સ્વર છે એટલે છેલ્લા અક્ષરને બેવડાવી અને આપણે શું કરવાનું આઈએનજી યુ આર સિટિંગ ઓન માય સીટ તમે મારી સીટ પર બેઠા છો હવે પ્રશ્ન ત્રણ નીચેના શબ્દ પરથી ચાલુ વર્તમાન કાળમાં વાક્ય બનાવો અહીંયા આપેલું છે આઈ મેક અને ટી તો આપણે આગળ સમજાયેલું છે કોષ્ટકમાં કે આઈ જોડે ક્રિયાપદ કયું આવશે એમ અને મેકનું શું થઈ જાય મેકિંગ એનો નિયમ યાદ છે ને સૌપ્રથમ પ્રથમ પહેલા જ નિયમમાં સમજાયેલું કે જો છેલ્લો અક્ષર ઈ હોય તો ઈ કરી કાઢી નાખવાનો અને શું કરવાનો આઈ એનજી તો આઈ એમ મેકિંગ ટી હું ચા બનાવી રહી છું સેકન્ડ નંબરમાં યુ ટેલ અને અલાય તો યુ જોડે ક્રિયાપદ શું આવશે આર યુ આર ટેલિંગ અ લાય તમે હો ટુ બોલી રહ્યા છો ફોર્થ નંબર માં ધ સીંગ અ ગુડ Song હવે ધ જોડે ક્રિયાપદ શું આવે બોલો વિચારો યસ આર આર તો વાક્ય શું બનશે they are singing a good song તેઓ સારા ગીત ગાઈ રહ્યા છે ફોર્થ નંબર માં રિતેશ ગો લંડન તો રિતેશ જોડી ક્રિયાપદ આવશે ઈસ ગોનું શું થઈ જશે ગોઈંગ હવે અહીંયા આગળ સ્થળ દર્શાવતો છે એટલે એને જોડવા માટે આપણે લખવું પડશે ટુ ક્યાં જઈ રહ્યો છે તો લંડન જઈ રહ્યો છે તો રિતેશ ઇઝ ગોઈંગ ટુ લંડન રિતેશ લંડન જઈ રહ્યો છે ઈટ રેન હેવીલી હેવીલી એટલે કે ભારે અને રેઇન એટલે કે વરસાદ તો ઇટ જોડે ક્રિયાપદ આવશે ઇઝ ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી ત્યાં વધારે વરસાદ પડી રહ્યો છે અહીંયા ક્રિયા ચાલુ દર્શાવેલી છે તો આજના હોમવર્કની અંદર ગ્રામરની અંદર લેસન નંબર ફોર પીડીએફ ફાઇલમાંથી જોઈને ગ્રામરની નોટમાં લખવાનું પણ છે સાથે સાથે તૈયાર પણ કરવાનું છું ઓકે Thank you.